અરવલ્લીમાં આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો થયો પ્રારંભ. ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોનો ડ્રાઇવિંગ ટેસ્ટનો મોડાસામાં આજથી થયો પ્રારંભ, જેથી કરીને લોકોમાં ખુશી જોવા મળી હતી. વાહન ચાલકોમાં અંદાજે 3 વર્ષ પહેલાં બનેલા ટ્રેકનો ઉપયોગ ન થતા અરજદારોને હિંમતનગર ખાતે જવું પડતું હતું, પરંતુ અરજદારોને સવારથી ડ્રાઇવિંગ ટ્રેક પર પહોંચી ગયા હતા. એઆરટીઓના કે જે મોડ અને સીસી વોરા તેમજ એસઆર ગામિત દ્વારા ટ્રેક પર ટેસ્ટ લેવામાં આવ્યો હતો. અરજદારોને થતા સમય અને નાણાંના વ્યય જે થયો હતો તેમાં હવે બચત થઈ છે. વાહન ચાલકો ટેસ્ટ ડ્રાઇવિંગનો ટેસ્ટ આપવા માટે પહોંચી ગયા છે. અરવલ્લીમાં વાહન ચાલકોએ ટેસ્ટ ટ્રેકની કરી હતી માંગ, જે હવે પૂર્ણ થતાં લોકોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા નારાઓમાં ખુશી જોવા મળી છે. અરવલ્લીમાં એઆરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટનો ટ્રેકનો થયો છે પ્રારંભ. ટુ વ્હીલર અને ફોર વ્હીલરના વાહનોના જે ડ્રાઇવિંગના ટેસ્ટ લેવા માટે અગાઉ મોડાસા જવું પડતું હતું, જે હવે મોડાસામાં જ તે સવલત મળતા લોકોમાં વાહન ચાલકોમાં ખુશી જોવા મળી છે અને આજથી તેનો પ્રારંભ થતા અરજદારોમાં ખુશીનો માહોલ છવાયો છે. હું પંચાલ લોકેશ, ગામ તરકવાડા, મોડાસાથી 30 કિલોમીટર દૂર છે. પહેલાં તો દીપસિંહ રાઠોડ સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ, જેમને એમનો લેટર લખી અને મોડાસામાં તાત્કાલિક આરટીઓનું કામકાજ શરૂ કરાવ્યું, જેથી અમારો જે હિંમતનગર જવાનો ટાઈમ હતો તે ટાઈમ બચી ગયો. જે એમણે હિંમતનગર જવા માટે જે ખર્ચ થતો હતો એ બધું અમારે દૂર થઈ ગયો. ગામડાની પબ્લિકને ટાઈમ ના મળતું હોવાના કારણે હિંમતનગર જવું બહુ મુશ્કેલ હતું, જે એમનો ટાઈમનો પણ બચાવ થઈ ગયો. અને જે લર્નિંગ લાઇસન્સ વારા ફરતી કેન્સલ 6 મહિના પત્યા પછી પણ જો ફરી કઢાવવું પડતું હતું એનો પણ એનો પ્રોબ્લેમ પણ દૂર થઈ ગયો. એના માટે દીપસિંહ રાય સાહેબ રાખ્યું. આજરોજ એઆરટીઓ અરવલ્લી ખાતે જે મોડાસાથી હિંમતનગર ખાતે ટેસ્ટ ડ્રાઇવિંગનો ટેસ્ટ આપવા માટે અરજદારોને જવું પડતું હતું અને તેમને અહીંયાથી ધક્કા ખાવા પડતા હતા, તેનું નિરાકરણ લાવવા માટે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ દ્વારા એક સુંદર નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આપણે એઆરટીઓ અરવલ્લી ખાતેના જે ટેસ્ટ ટ્રેક છે તેમાં જ આપણે મેન્યુઅલ ટેસ્ટ લઈ અરજદારોને સેવા પૂરી પાડવામાં આવશે તથા તેમને અહીંયાથી જ પાસ અથવા ફેલ જે પણ રિઝલ્ટ આવે તેના દ્વારા તેમને લર્નિંગ ડીએલ લાઇસન્સ આપી દેવામાં આવશે, જે જાહેર જનતાને જાણ થાય.